નમસ્કાર હું પ્રશાંત દયાળ નવજીવન ન્યૂઝથી એક સામાન્ય ઘટના આપણને લાગે પરંતુ આ ઘટનાની પીડા શ્રીમંતના ઘરમાં હોય કે ગરીબના ઘરમાં હોય સરખી હોય છે ઘટના એવી છે કે ભરૂચ પાસે આવેલા અંકલેશ્વરમાં એક મજૂર દંપતી કામ કરે છે અને મજૂર દંપતીને ત્રણ સંતાનો છે જેમાં મોટો દીકરો ચૌદ વર્ષનો છે એના પછીનો દીકરો અગિયાર વર્ષનો છે ને એની એમની એક નવ વર્ષની દીકરી પણ છે પતિ પત્ની બંને કામ પર જાય છે અને ત્રણ બાળકો ઘરે એકલા હોય છે મૂળ આ ઉત્તર પ્રદેશના વતની છે અહીંયા એમના કોઈ સગાવાલા નથી કે કોઈ સંપર્કો નથી ઘટના જાન્યુઆરી મહિનાની છે વીસ તારીખની આ દીકરી જેનું નામ છે રુખસાર અંસારી નવ વર્ષની દીકરી છે ત્રણેય ભાઈઓ બપોરના બાર વાગે સાથે જમે છે ત્રણેય ભાઈ બહેનો અને જમ્યા પછી બંને ભાઈ રમવા જાય છે અને નવ વર્ષની રક્ષાર ઘરમાં એકલી છે બાળકો મોડી બપોર સુધી રમે છે બંને ભાઈઓ અને જ્યારે પાછા આવે છે ત્યારે ઘરમાં તે પોતાની નાની બહેન છે એને જોતા નથી તેઓ માની લે છે કે બેન આટલામાં જ ક્યાંક રમતી હશે પણ એમની બેન પાછી આવતી નથી સાંજે આ મજૂર દંપતી જ્યારે ઘરે પાછું ફરે છે ત્યારે પોતાના બંને બાળકોને પૂછે છે કે બેન ક્યાં છે ત્યારે તે એવું કહે છે બેનનો કોઈ પત્તો નથી ગરીબ માણસો છે બિન ગુજરાતી છે એટલે આ બધા જ પોતાની બાળકીને શોધવા મોડી રાત સુધી પ્રયત્ન કરે છે પરંતુ આ દીકરીનો કોઈ પત્તો લાગતો નથી આખરે તેઓ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાય છે અને પોલીસમાં પોતાની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે આ જે વૃક્ષાર ગુમ થઈ એને શોધવા માટે અંકલેશ્વર પોલીસે ખૂબ પ્રયત્નો કર્યા છે ઠેર ઠેર તપાસ કરી છે પરંતુ એનો કોઈ પત્તો લાગ્યો નહીં આ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં રહે છે ગરીબ વસ્તી છે એના કારણે તે આસપાસ કોઈ સીસીટીવી કેમેરા પણ નથી સીસીટીવી કેમેરા લગભગ અડધો કિલોમીટર પછી શરૂ થાય છે પરંતુ અડધો કિલોમીટર પછીમાં પણ ક્યાંય વૃક્ષાર નજરે પડતી નથી ભરૂચ પોલીસના ખૂબ પ્રયત્નો છતાં જ્યારે વૃક્ષારનો કોઈ પત્તો ન લાગ્યો ત્યારે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો અને ગુજરાત હાઈકોર્ટે આ મામલે સીબીઆઈને તપાસ કરવાનો આદેશ આપ્યો સીબીઆઈએ પણ આ દિશામાં ખૂબ પ્રયત્નો કર્યા સીબીઆઈના અધિકારીઓ સાથે મેં વાત કરીને તેમનું કહેવું એવું છે કે ભરૂચ પોલીસે જે કંઈ કામ કર્યું હતું એ ઉત્તમ હતું છતાં તેમને સફળતા ન મળી અને વૃક્ષારને પરત લાવવા માટે અમે પણ ખૂબ પ્રયત્ન કર્યા અમે પણ ગુજરાતમાં ને ગુજરાત બહાર તપાસ કરી બાળકોને ઉઠાવી જતી ગેંગો વિશે તપાસ કરી છતાં આજ સુધી વૃક્ષારનો પત્તો મેળવવામાં સીબીઆઈને પણ નિષ્ફળતા મળી છે જેના કારણે સીબીઆઈએ વૃક્ષારનો પત્તો આપનારને હવે રૂપિયા પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે અને જાહેરાત પણ કરી છે વૃક્ષાર ભલે ગરીબ ઘરની હોય પણ એ કોઈના માટે બહુ કિંમતી અને અમૂલ્ય છે સીબીઆઈએ હવે વૃક્ષારની માહિતી આપનારને તેના સુધી લઈ જનારને રૂપિયા પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે મારી વિનંતી છે તમને કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર એટલા માટે કરજો કદાચ બની શકે કે આ જ વૃક્ષાર તમારી આસપાસ હોય પણ તમને એની ખબર ન હોય જો તમને વૃક્ષારની કોઈ પણ માહિતી મળે જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને કે સીબીઆઈને જાણ કરશો બસ આટલી જ વિનંતી છે નમસ્કાર